દ્વારકાના ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામે નદીના વહેણમાં કાર તણાઈ હતી. સ્થાનિકોએ કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કાર પાણીમાં ડૂબી નથી, જાનહાનિના સમાચાર નથી. તો જે રીતે કાર પાણીમાં ડૂબી હતી, જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ કાર તણાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો છે દ્વારકા ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામના આ દ્રશ્યો છે, જ્યાં વહેણમાં કાર તણાયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તેમાં સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવી લીધા છે. તો કાર જે છે પાણીમાં ડૂબી હતી, પરંતુ જાનહાનિના કોઈ સમાચાર નથી. તો પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્વારકામાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો દ્વારકાના ખંભાળિયામાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે. સલાયામાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. અનેક મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ ન થતાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે અને તેને લઈ ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકો ઘરમાં રહેવા પણ મુશ્કેલ ભોગવી રહ્યા છે. તો જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જળમગ્ન બન્યું છે. આ દ્રશ્યો છે દ્વારકાના ખંભાળિયાના, જ્યાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે. તો દ્વારકાના યાત્રાધામ હર્ષદ મંદિરની આસપાસ બજારોમાં પાણી ભરાયા છે. બજારમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે દ્વારકાના હર્ષદ મંદિરની આજુબાજુની દુકાનોના છે. દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તો પણ હેરાન પરેશાન જોવા મળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ ત્યાં અવિરત વરસાદ ચાલુ હોય ત્યારે કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ હોય ત્યારે કલ્યાણપુરમાં બે દિવસમાં 10 ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હોય ત્યારે આપ કલ્યાણપુરના હર્ષદની બજારોમાં જોઈ શકો છો કે કમરથી ઘૂંટર સામા પાણી ભરાઈ ચૂક્યા છે અને હર્ષદની બજારમાં આગળ જતા કમરથી પણ વધારે પાણી હોય ત્યારે શ્રદ્ધાળુનો અનંત હર્ષદ માતાજી પ્રત્યે પ્રેમ અને વિશ્વાસની લાગણી સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે. ત્યારે હર્ષદની બજારની વાત કરવામાં આવે તો હર્ષદની બજારમાં તમામ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને દુકાનદારોને પણ દુકાનમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હોય તેવી મુશ્કેલી જોવા મળે છે. આપણી સાથે દુકાનદાર પણ ઉપસ્થિત છે, એના હવે વાત કરવાનો પ્રયત્ન કરશું. તમારી દુકાનમાં પાણી કેટલું ભરાય છે? નથી અત્યારે જાય તો ખબર પડે, બહાર થી જોયું છે પાણી છે વધારે. બજારમાં ત્રણ સાડા ત્રણ ફૂટ જેટલું પાણી છે. કેટલા સમય થી આ પાણી છે? પાણી સવાર થી છે. આ હતા હર્ષદના દુકાનદાર, જેના હારે આપણે વાત કરી કે વહેલી સવારથી જ મેઘમહેર યથાવત હોય અને ત્યારે દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની આવે છે. કર્મુ ગોવિંદ, જી મીડિયા, દેવભૂમિ દ્વારકા. તો દ્વારકા જિલ્લાના